चलो आपने छेले अंतःकोशरस चार पूरु करी। अंतःकोशरस चार पछी आवे रिबोसोम्स। अंतःकोशरस चार नी सपाटी पर जामेला होय। आपने खरबचड़ी अंतःकोशरस चार सीख्या। खरबचड़ी अंतःकोशरस चार नी सपाटी पर लाल टपका दोरेला हता। मतलब એ ટપકા જેવો જે ભાગ છે એ છે રિબોસોમ્સ। એટલે આપણો નેક્સ્ટ મુદ્દો છે રિબોસોમ્સ। તો ક્યાં આવેલો હોય રિબોસોમ્સ? ખરબચડી અંતઃકોષરસ ચારની સપાટી પર આવેલા હોય એ રિબોસોમ્સ। રિબોસોમ્સ બધે જોવા મળે છે। આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ, કોઈ પણ પ્રકારના કોષમાં રિબોસોમ્સ હોય છે। એક જ અંગિકા એવી છે જે નિમ્ન કક્ષાના કોષ અને ઉચ્ચ કક્ષાના કોષ, એટલે કે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ બંનેમાં જોવા મળે છે। બરાબર? એટલે પહેલો મુદ્દો કે બધા જ સક્રિય કોષોમાં જોવા મળે છે। બરાબર? રિબોસોમ્સ બધા જ સક્રિય કોષોમાં જોવા મળે છે। બીજો મુદ્દો, આદિકોષ તે પટલરહિત આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતી અંગિકા છે। બેયમાં જોવા મળે, સેમાં બેયમાં જોવા મળે? આદિકોષ કેન્દ્રી કોષમાં પણ જોવા મળે અને સુકોષ કેન્દ્રી કોષમાં પણ જોવા મળતી અંગિકા છે। ત્રીજી વાત, તે પટલ અહીં તમને આપેલું છે કે પટલરહિત અંગિકા છે, મતલબ પળ ધરાવતી નથી। અને આમે તમે શીખ્યા કે આદિકોષ કેન્દ્રી કોષમાં પટલરહિત અંગિકાઓ હોય તો આ હોય। બરાબર? એટલે કે પટલ વિહીન અંગિકા છે। સુકોષ કેન્દ્રી કોષમાં મેં કીધું, ફરીથી કહી દઉં, ક્યાં હોય? ખરબચડી અંતઃકોષરસ ચારની, જો એ તમને આપ્યું છે, સુકોષ કેન્દ્રી કોષમાં ખરબચડી અંતઃકોષરસ ચારની સપાટી પર આવેલ હોય। બરાબર? અને સામાન્ય રીતે હરિત કણ અને કણાભ સૂત્રમાં પણ જોવા મળે, પણ ઓછા સંજોગોમાં। અને હવે છેલ્લો રિબોસોમ્સમાં છેલ્લો મુદ્દો, એનું કાર્ય। તો રિબોસોમ્સ પ્રોટીન સંશ્લેષણનું અગત્યનું કાર્ય કરે છે। શું કાર્ય કરે છે? પ્રોટીન સંશ્લેષણનું। અહીં તમને આ પણ આપેલું છે કે પ્રોટીન સંશ્લેષણના કાર્યો સાથે સંકળાયેલી અંગિકા છે। અંતઃકોષરસ ચારના કાર્યમાં આપણે આવી ગયું કે પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટે એની સપાટી પર રિબોસોમ્સ આવેલા હોય છે, એટલે એનું કાર્ય થઈ ગયું। હવે બીજો પ્રશ્ન છે, બરાબર, કે પટલનું જૈવ સંશ્લેષણ કોને કહેવાય? પટલ એટલે પર, તો આપણે પટલને કોષરસ પટલ કહીશું। એટલે મુદ્દો આપણો થાય કે કોષરસ પટલનું જૈવ સંશ્લેષણ એટલે શું? આપણો બીજો પ્રશ્ન થાય અહીંથી કે પટલનું જૈવ સંશ્લેષણ એટલે શું? તો એક વાત સરસ મજાની કહી દો કે ખરબચડી અંતઃકોષરસ ચાર અને લીસી અંતઃકોષરસ ચાર એ બંને પ્રોટીન અને લિપિડનું સંશ્લેષણ કરે। તો તમને ખબર હોવી જોઈએ કે ખરબચડી અંતઃકોષરસ ચાર પ્રોટીનનું સંશ્લેષણ કરે। અહીંયા મુદ્દો એક છે, જુઓ જી, કે ખરબચડી અંતઃકોષરસ ચાર એના દ્વારા કોનું સંશ્લેષણ થાય? પ્રોટીનનું। અને લીસી અંતઃકોષરસ ચાર એના દ્વારા કોનું સંશ્લેષણ થાય? લિપિડનું। હવે વાત એવી છે કે આ પ્રોટીન અને આ લિપિડ, પ્રોટીન અને લિપિડ એ બંને કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે। ક્યાં ઉપયોગી છે? કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે, એટલે એને પટલનું જૈવ સંશ્લેષણ કહેવાય। બરાબર? જો એ પૂછે તમને કે ખરબચડી અંતઃકોષરસ ચાર દ્વારા સંશ્લેષિત પ્રોટીન અને લીસી અંતઃકોષરસ ચાર દ્વારા સંશ્લેષિત લિપિડ, લિપિડ એટલે ચરબી, બરાબર, આ બંને ક્યાં ઉપયોગી છે? કોષરસ પટલના, હું કીધું મેં તમને, કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે, તેને પટલનું જૈવ સંશ્લેષણ કહેવાય છે। આ મુદ્દાને પટલનું જૈવ સંશ્લેષણ કહેવાય। એટલે બે પ્રશ્ન, નાના નાના રિબોસોમ્સની ટૂંક નોંધ અને પટલનું જૈવ સંશ્લેષણ, એ આપણે પૂરા કર્યા। હવે ત્યારબાદ જુદી જુદી અંગિકાઓ, આપણે અંતઃકોષરસ ચાર લીધું, એવી રીતે તમારા અંગિકાઓ શીખવાની, ગોલ્ગી પ્રસાદન, લાઇસોસોમ્સ, ખરાબ સૂત્ર, રંજક દ્રવ્ય કણ, નિરસ્થાન, ત્યારે પછી આ પાઠ પૂરો થશે। બરાબર? તો આના પછી નેક્સ્ટ મુદ્દામાં આપણે આગળ વધીશું।
चलो बालको त्यार पछी नी आपणे टुकनोंद शीखवा जई रह्या छीए। टुकनोंद लखो गोल्गी प्रसादन गोल्गी काय, एनुं नीचुं नाम गोल्गी काय छे, गोल्गी प्रसादन पण कहेवाय। तेनुं संशोधन केमेलो गोल्गी नामना वैज्ञानिके करेलुं होवाथी एने गोल्गी काय कहेवाय छे। केमेलो गोल्गी एनुं संशोधन करतुं स्थान ए वनस्पति कोषमां जोवा मळे छे, प्राणी कोषमां पण जोवा मळे छे। એટલે જો કેમેલો ગોલ્ગીએ સંશોધન કર્યું વનસ્પતિ કોષમાં જોવા મળે છે અને પ્રાણી કોષમાં પણ જોવા મળે છે, એટલે આપણે એ વાત કહી। હવે એની રચના કેવી હોય, તો રચના માટેની હું સાઈડમાં આકૃતિ દોરતો જાઉં છું અને હું તમને રચના કહું છું। તો રચનાની અંદર પહેલી વાત આવે કે તેમાં એકબીજાને સમાંતરે ગોઠવાયેલી, એકબીજાને સમાંતરે ગોઠવાયેલી કુટિકાઓ, એટલે કે સમાંતરે ગોઠવાયેલી કુટિકાઓ આવેલી હોય એને સિસ્ટમની કહેવાય, એ હું દોરતો જાઉં છું અને સમજાવતો જાઉં છું, બરાબર। આકૃતિમાં આ રીતે છે, એ સિસ્ટમની દોરતી જવાની થાય, તમારે આકૃતિ દોરવાની છે, હારો હાર દોરતા જજો। આ રીતે આ કુટિકાઓ આવેલી હોય, આની સાથે સમાંતરે ગોઠવાયેલી બીજી કુટિકાઓ, આપણે અંતઃકોષરસ ચાલ જેમ દોરતા હતા ને એવી જ રીતે દોરવાનું થાય છે, બરાબર। એકબીજાને સમાંતરે ગોઠવાયેલી આવી કુટિકાઓ છે એ ગોલ્ગીકાયની અંદર હોય। આમ જોઈએ ને બાળકો, તો ગોલ્ગીકાયનો ઉદ્ભવ જ અંતઃકોષરસ ચાળની સપાટીમાંથી થાય। હું તમને કીધેલું છે છેલ્લો બધો કે એનો ઉદ્ભવ લીસી અંતઃકોષરસ ચાળની સપાટી ઉપરથી જ થાય છે, બરાબર। એટલે એ બાબત પણ ધ્યાનમાં રાખવાની, આવી એકબીજાને સમાંતરે ગોઠવાયેલી લાંબી નલિકાઓ કે પુટિકાઓ તમારે દોરવાની થાય, બરાબર। એ પુટિકાઓને મેં તમને અગાઉ કીધું કે આવી નાની મોટી પુટિકાઓને કહેવાય છે સિસ્ટરની, કહેવાય છે સિસ્ટરની। અહીંયા પેલો મુદ્દો આપ્યો છે, એની રચનામાં એકબીજાને સમાંતરે ગોઠવાયેલી પુટિકાઓ આવેલી હોય તેને સિસ્ટરની કહેવાય છે। હવે એ પટલ દ્વારા આવરિત, એટલે પળથી આવરિત તંત્રની રચના છે, અને અહીંયા હવે આ ઉપરાંત અહીંયા તમારે આ રીતે દોરવાનું થશે। આ પણ નાની મોટી પુટિકાઓ જ છે, બરાબર। આ પુટિકાઓથી જ આખી સિસ્ટમની ગોલ્ગી પ્રસાદનની રચનાઓ બનેલી હોય છે, બરાબર। એ પુટિકાઓ તમે દોરી શકો છો અને એની વચ્ચેના ભાગની અંદર નાના મોટા આવા છિદ્રો આવેલા હોય છે, એ છિદ્રો કહી શકાય છે, બરાબર। આ રીતની રચના તમારે દોરવાની થાય, આ પુટિકાઓની સાથે વણાયેલું આખું એક વ્યવસ્થિત તંત્ર હોય, એ પણ તમે આ રીતે ડ્રો કરી શકો છો। આ રીતે આપણે ડ્રો કરવાનું છે। તો પહેલો આપણે મુદ્દો થયો સિસ્ટરની, તો સિસ્ટરની એટલે આવી રચના થઈ, બરાબર। હવે એની આજુબાજુમાં નાની મોટી બીજી કોથળીઓ કે તૂટેલી કોથળીઓ કે એવી રચનાઓ પણ હોય છે, બરાબર, એ પણ કુટિકાઓ છે, બરાબર। તો હવે આપણે વસ્તુ એ છે કે આ સિસ્ટમની છે એને આપણે કલરથી કરી લખશું, અલગ કલરથી રંગી દઈશું। એકબીજાને સમાંતરે આવેલી, એકબીજા સાથે જોડાયેલી આવી રચનાઓ છે જેને સિસ્ટમની તરીકે ઓળખવામાં આવે છે। સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી કોથળીઓની બનેલી રચના છે, લાંબી નલિકામય અને અમુક ગોળાકાર રચનાઓ છે એ સિસ્ટમની છે। તો આ રીતે ડ્રો કરી શકાય છે આકૃતિને। બરાબર, તો આ કુટિકાઓ છે, આ બધી કુટિકાઓ છે, બરાબર, અને આ નાના મોટા છિદ્રો છે, આવેલા નાના મોટા છિદ્રો છે। તો આ જે આકૃતિ થઈ, બરાબર, એ ગોલ્ગી પ્રસાદનની આકૃતિ થઈ। ફરીથી કહી દઉં, કેમેલો ગોલ્ગીએ એમનું સંશોધન કર્યું, વનસ્પતિ કોષ પ્રાણી કોષમાં બંને જોવા મળે છે, બંનેમાં જોવા મળે, અને રચનામાં એકબીજાને સમાંતરે ગોઠવાયેલી કુટિકાઓ આવેલી હોય એને સિસ્ટરની કહેવાય છે, સિસ્ટરની। આમ તે પટલ દ્વારા આવરિત પટલમય અંગિકા છે, તંત્રની રચના છે, એનો ઉદ્ભવ ક્યાંથી થાય, લીસી અંતઃકોષરસ ચાળની સપાટી પરથી ગોલ્ગી પ્રસાદનનો ઉદ્ભવ થાય। હજુ ટૂંક નોંધની અંદર એના કાર્ય બાકી છે કે ગોલ્ગી પ્રસાદન શું કાર્ય કરે છે, તો આપણે નેક્સ્ટ મુદ્દાની અંદર આપણે એના કાર્ય લઈએ।
संश्लेषण करे छे गोल्गी काई ए द्रव्यो नो उपयोग करे छे याद राखजो शुं करे छे अंतःकोशरस क्षार द्वारा संश्लेषित द्रव्यो नु पेकेजिंग करे छे बराबर पेकेज मींस भेगू करू एकठो करू एने पेकेजिंग कहेवाय बराबर अने कोषनी अंदर अथवा तो कोषनी बहार मुक्त करे छे पहेलू कार्य अंतःकोशरस क्षार द्वारा संश्लेषित द्रव्य તમને ખબર હોવી જોઈએ અંતઃકોષરસ ચાર છે પ્રોટીન અને લિપિડ નું સંશ્લેષણ કરે છે તો હવે કાર્ય ગોલ્ગી કાય નું શું થયું કે પ્રોટીન અને લિપિડ જેવા દ્રવ્યો નું સંશ્લેષણ કરી એને કોષની અંદર અને કોષની બહાર મુક્ત કરે એનું પેકેજિંગ કરી કોષની અંદર અને કોષની બહાર મુક્ત કરે છે બરાબર એટલે આ પહેલું કાર્ય બીજું કાર્ય છે કે આ ઉપરાંત દ્રવ્યો નું કેટલાક પ્રકારના દ્રવ્યો નું પેકેજિંગ કરવું એનું રૂપાંતરણ કરવું દ્રવ્ય એટલે નિપજો જે કોષની અંદર નિપજો ઉત્પન્ન થતી હોય એ નિપજો તો અહીં શું કીધું નિપજોનું પેકેજિંગ કરવું એનું રૂપાંતરણ કરવું તેમજ તેનો શું કરવો સંગ્રહ કરવો ગોલ્ગી પ્રસાધન છે એની અંદર એવા દ્રવ્યોનો સંગ્રહ કરે છે એટલે ફરીથી નિપજોનું પેકેજિંગ કરવું રૂપાંતરણ કરવું અને સંગ્રહ કરવાનું કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓ દ્વારા થાય છે કોના દ્વારા થાય આ પુટિકાઓ શું કાર્ય કરે છે ફરીથી નિપજોનું પેકેજિંગ કરે છે એનું રૂપાંતરણ કરે છે અને એનો સંગ્રહ કરે છે ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓ નિપજો એટલે જે કંઈ પણ કોષની અંદર ઉત્પન્ન થતા ઘટકો હોય એ એના નિપજો કહેવાય બરાબર એટલે અને ત્રીજું કાર્ય છે સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓમાં રૂપાંતર કરે શર્કરા આપણે ખોરાક લઈએ છીએ તો ખોરાકના કેટલાક ઘટકોમાં શર્કરાઓ રહેલી હોય જેમ કે ગ્લુકોઝ તો ગ્લુકોઝ સરળ શર્કરા છે બરાબર એનું વિઘટન કરી અને જટિલ શર્કરામાં રૂપાંતર કરે છે જેથી કરીને પાચન સરળતાથી થઈ શકતું હોય છે તો સરળ શર્કરાઓનું જટિલ શર્કરાઓમાં નિર્માણ કરે છે અને લાઇસોઝોમના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલી છે એના પછી છેલ્લું કાર્ય મેં કીધું લાઇસોઝોમનું નિર્માણ અને પછીની જે અંગિકા છે લાઇસોઝોમ એના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલી કોઈ અંગિકા હોય તો એ છે ગોલ્ગી પ્રસાધન તો ચાર કાર્યો ફરીથી યાદ કરી દઉં અંતઃકોષરસ ચાર દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ કરી કોષની અંદર કે કોષની બહાર મુક્ત કરે છે બરાબર એ પહેલું કાર્ય થયું બીજું કાર્ય શું છે કે આ ઉપરાંત નિપજોનું પેકેજિંગ કરવું નિપજોનું રૂપાંતરણ કરવું નિપજોનું સ્થળાંતર કરવું એનો સંગ્રહ કરવું આ કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓ દ્વારા થાય ત્રીજું કાર્ય જટિલ સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓમાં રૂપાંતર કરે ચોથું કાર્ય લાઇસોઝોમના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલી અંગિકા ગોલ્ગી પ્રસાધન છે રેડી ગોલ્ગી પ્રસાધન પૂરું થાય એ પછીની અંગિકા આમ જોવા જાવ તો લાઇસોઝોમ વિશે આપણે શીખવાનું